चलो खाता ना प्रकारों आम मुख्य केटला प्रकार छे बे व्यक्तिना खाता अने बिन व्यक्तिना खाता पण अहीं आपणे त्रण जोईशुं खाताना प्रकारोनी अंदर व्यक्ति माल मिलकत उपज व्यक्तिना खातामां केटली बाबत आवशे बे जीवंत व्यक्ति कायदेसरनी पुत्रीनी उपरांत मालिक ने लगता बे खाता मूड़ी अने उपाय देवादार अने व्यक्ति होय छे देवादार नु बीजू नाम ग्राहक अथवा लेण लेणदार नु बीजू नाम अथवा देव चलो बीजू क्यों खातु छे एमा केटला खाता बे मालना खाता मिलकतना मालना खाता अने मालना खाता एटले खरीद खातु वेचाण खातु खरीद परत खातु वेचाण परत खातु मालनी अन्य रीते मालनी अन्य रीते जावा केटले चोरी थी जाए आग थी जाए अकस्मात थी जाए अंगत वपराश थी जाए धर्मादा थी जाए ए पछी बोलो क्यों छे मिलकतो मां पहला कई मिलकत बिन चालो पछी चालो बिन चालो मां दृश्य अने पछी रोकाण અને છેલ્લે ચાલુ મિલકત આનો સમાવેશ માલ મિલકતમાં થાય છે ચલો છેલ્લું ખાતું બોલો કયું છે ઉપજ ખર્ચના ખાતામાં કેટલી વિગત આવશે કઈ કઈ ઉપજ ચાર બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જોઈએ સૌથી પહેલું ખાતું બોલો કયું આપવામાં આવેલું છે અમરોલી કોલેજ પ્રકાર લખેલો છે તમે બોલો પ્રકારમાં શું લખશો વ્યક્તિ બાજુમાં ટૂંકી સમજૂતી છે સમજૂતીમાં લખો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે चलो एनी पछी बोलो कयो खातो रोकड़ खातो माल मिलकत धंधानी चालू मिलकत छे धंधानी कई मिलकत केवाशे चालू मिलकत चलो एना पछी बैंक से પણ ધંધાની ચાલુ મિલકત છે ધંધાની ચાલુ મિલકત છે વરાછા કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એટલે પ્રકાર બોલો કયો આવશે એનો વ્યક્તિ ખાતું ચલો પછીનું શું છે કઈ મિલકત કહેવાય કઈ મિલકત કહેવાય બિન ચાલુ અથવા દ્રશ્ય ધંધાની બિન ચાલુ મિલકત છે ધંધાની બિન ચાલુ મિલકત છે ચલો એની પછી શું છે સેમ ધંધાની બિન ચાલુ મિલકત છે ચલો મકાન પછી શું છે આ મિલકત એટલે પ્રકાર માલ મિલકત જ આવે ને આમાં પણ લખો ધંધાની બિન ચાલુ મિલકત છે ધંધાની બિન ચાલુ મિલકત છે શું છે પછી ફર્નિચર બોલો સેમ આવશે લખો ધંધાની બિન ચાલુ મિલકત છે નેક્સ્ટ બોલો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે તો પ્રકાર કયો આવશે વ્યક્તિ ખાતું એની પછી માલ ખરીદી એટલે માલ આવે આવક માલ ગાડા વાળાને શું આપવું પડે ભાડું ધંધાનો ખર્ચ છે તો શેમાં આવશે
उपज खर्च, धंधानो खर्च, पहला समझूती लखवानी अने पछी खातानो प्रकार लखवानो, पछी बोलो शुं छे, जावक माल गाड़ा भाड़ो, माल आवे तो आवक माल गाड़ा पाड़ो अने माल वेचीए तो माल जाए तो जावक माल गाड़ा पाड़ो, धंधानो खर्च छे, बन्ने वखते गाड़ा वाला ने आपको पड़े भाड़ो। प्रकार उपज खर्च, बोलो एनी पछी, बोलो मजूरी धंधानो शुं कहेवाय, खर्च, लखो समझूती मां धंधानो खर्च छे, धंधानो खर्च छे, तो प्रकार क्यों आवे उपज का। चलो एनी पछी शुं छे, चुकवेल, चुकवेल एटले धंधा माटे शुं गणाशे, खर्च, धंधानो खर्च छे, प्रकार उपज खर्च। एनी पछी मळेल एटले धंधानी आवक छे, धंधानी आवक छे, आ बाणो ए बाणो लखाई गया छे ने, क्या सुधी लख्या छे, धंधानी आवक छे। चलो एनी पछी बोलो आपेल शो, हा आवक एटले कयो प्रकार आवे उपज खर्च, आपेल वटाव धंधानो खर्च छे, आपेल वटाव धंधानी आवक छे। बोलो एनी पछी गालखाद, गालखाद ने कहेवाय धंधानो नुकसान छे, गालखाद मां लखवानું છે ધંધાનો નુકસાન છે, એટલે પ્રકાર બોલો કયો આવશે ઉપજ ખર્ચ। બોલો એના પછી गालखात परत धंधानी बोलो शुं गणाय आवक, धंधानी आवक छे, तो प्रकार शेमा आवशे उपज खर्च। एनी पछी देवादार नो खातु, कयो प्रकार आवे व्यक्ति खातु, देवादार शुं काम व्यक्ति आवशे, એ આપણો ગ્રાહક છે, એમની પાસેથી આપણે ખરીદી કરી છે કે એમને વેચાણ કરેલું છે, વેચાણ કરેલું છે, આ વ્યક્તિને, આ વ્યક્તિને શાખ પર માલનું વેચાણ કર્યું છે, આ વ્યક્તિને શાખ પર માલનું વેચાણ કર્યું છે, વ્યક્તિ થયો વ્યક્તિ ખાતું। નેક્સ્ટ બોલો લેણદાર, એની પાસેથી શું કર્યું હોય તો સમજૂતી શું લખશો, આ વ્યક્તિ પાસેથી, આ વ્યક્તિ પાસેથી શાખ પર માલની ખરીદી કરી છે, એટલે પ્રકાર કયો આવશે વ્યક્તિ ખાતો। ચલો આગળ બોલો શું છે, લેણી હુંડી ધંધાનું લેણું કહેવાય, દેવી હુંડી ધંધાનું દેવું કહેવાય, લેણું અને દેવું બંનેનો પ્રકાર બોલો કયો આવશે વ્યક્તિ ખાતો, લેણું અને દેવું બંનેનો પ્રકાર બોલો કયો આવે છે વ્યક્તિ ખાતો, બંનેના પ્રકારમાં લખો વ્યક્તિ ખાતો, બંનેના પ્રકારમાં શું લખવાનો વ્યક્તિ ખાતું। ચલો લેણી હુંડીની અંદર સમજૂતી લખો, લેણી હુંડી એટલે આપણે પૈસા બોલો શું કરવાના આવે લેવાના, લેણી હુંડી એટલે પૈસા લેવા, લખો ધંધાનું લેણું છે,
ધંધાનું લેણું છે. પછી બોલો શું આવે છે? દેવી હુંડી. દેવી હુંડીમાં બોલો શું લખાશે? ધંધાનું દેવું છે. એની પછી અમિતાબેન શું લખાય? સમજૂતી. અમિતાબેન એટલે જીવંત કહેવાય, જીવંત વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ છે. પડદા ખોલી નાખજો બંને. જીવંત વ્યક્તિ છે. એના પછી બોલો શું? ભારત સરકાર કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ચલો એની પછી બોલો તો આ પ્રકાર કયો આવે એનો? વ્યક્તિ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે પ્રકાર વ્યક્તિ ખાતો. નેક્સ્ટ, આગમાં નાશ પામેલ માલનું ખાતું. માલની અન્ય રીતે જાવક કહેવાય, માલની અન્ય રીતે જાવક કહેવાય. ધંધામાં માલ આવે કે ધંધામાંથી માલ જાય? ધંધામાંથી માલ જાય. લખો, ધંધામાંથી માલ જાય છે. તો પ્રકારમાં બોલો શું લખશો? માલ મિલકત ખાતું. ખાતાનું નામ શું કીધેલું છે? આગથી નાશ પામેલ માલનું ખાતું. આ ખાતાને, આ બંને, આ ખાતું છે ને, આગથી નાશ પામેલ માલ, એ માલ મિલકતમાં પણ આવે અને સાથે સાથે ઉપજ ખર્ચમાં લખો તો પણ ચાલે. ઉપજ ખર્ચમાં લખો તો પણ. વચ્ચે એક લીટી છોડાવી છે, બેની વચ્ચે એક લીટી છોડેલી છે ને. ચલો એ લીટી છોડેલી છે ત્યાં લખો ઉપજ ખર્ચ. શું લખવાનું ત્યાં? ઉપજ ખર્ચ. અને સમજૂતીમાં લખો ધંધાનું નુકસાન છે, ધંધાનું નુકસાન છે. આ બંને ચાલે. પરીક્ષામાં કયું લખવાનું? બેમાંથી કોઈ પણ એક લખો તો ચાલે. ચલો એની પછી બોલો શું છે? અહીંયા તો સ્પષ્ટ કહી દીધું નુકસાન. ઉપજ ખર્ચ, ધંધાનું નુકસાન છે. ચલો એની પછી ધંધામાંથી માલ જાય છે, ધંધામાંથી માલ જાય છે. પ્રકાર માલ મિલકત. કયો પ્રકાર? પછી એની નીચે લીટી છોડેલી છે ત્યાં લખો ઉપજ ખર્ચ. ત્યાં શું લખવાનું? અને સામે લખવાની સમજૂતી ધંધાનું નુકસાન છે. મતલબ આ આગમાં નાશ પામેલ માલનું ખાતું, માલ મિલકત લખો તો પણ સાચું, ઉપજ ખર્ચ લખો તો. પણ માલ મિલકત લખો તો સમજૂતી શું લખવાની? ધંધામાંથી માલ જાય છે. અને ઉપજ ખર્ચ લખો તો સમજૂતી શું લખવાની? ધંધાનો. ચલો એની પછી બોલો ચોરીથી આ ખાતું ને 28. ઉપજ ખર્ચ, ધંધાનો નુકસાન છે. ચલો એની પછી શું છે? ઉપજ ખર્ચ, ધંધામાંથી માલ જાય છે. ધંધામાંથી માલ જાય છે. સોરી, ઉપજ ખર્ચ લખાયું ને, તો સમજૂતી શું લખાય? ધંધાનો ખર્ચ છે. આ ધંધામાં આપણે નમૂના તરીકે માલ શું કામ વેચીએ? ધંધાની જાહેરાત કરવા.
तो जाहिरात नुकसान न कहवाई, शू कहवाई? खर्च। पछी आ माल मिलकत लखायू के उपज खर्च लखायू? तो हवे बीजू शू लखाशे? माल मिलकत। तो माल मिलकत नी समझूती मां पाछो आपणे शू लखीशु? धंधा माथी माल जाय छे। चलो आगळ, पछी नंबर 30, धर्मादामा आपेल धंधा माथी माल जाय छे, तो प्रकार माल मिलकत। हजी बीजू शू आवे आमा? उपज खर्च मां समझूती शू लखाय? धंधानो खर्च छे, धर्मादाय धंधानो खर्च छे। आ 29 અને 31 બંને સેમ છે। નમૂના તરીકે વેચેલ માલ કયો અથવા જાહેરાતમાં આપેલ માલ કયો? બંને એક જ કહેવાય। તો 29 માં જે સમજૂતી છે સેમ લખી નાખો, બંને માલ મિલકત પણ લખવાનો અને ઉપજ ખર્ચ પણ લખવાનો। આગળ અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું, અંગત વપરાશ માટે લીધેલ માલ લખો, ધંધામાંથી માલ જાય છે એટલે શું આવે? માલ મિલકત આવે, ધંધામાંથી માલ જાય છે લખ્યો એટલે માલ મિલકત। પછી બીજું ઉપજ ખર્ચ નહીં આવે, બીજું વ્યક્તિ આવશે, બીજું શું આવશે? કારણ કે અંગત વપરાશ માટે લીધેલ માલ, અંગત વપરાશ માટે કોણ લઈ જાય માલ? ધંધાનો, તો એને ઉપાડ કહેવાય, લખવાની જરૂર નથી। અને ઉપાડનો પ્રકાર કયો આવે? વ્યક્તિ ખાતો। ચલો એની પછી મૂડી ખાતું, બોલો મૂડીનો પ્રકાર કયો કહેવાય? માલ મિલકત। મૂડીનો પ્રકાર માલ મિલકત આવશે। ઉપાડ અને મૂડી બંને કોને લગતા ખાતા છે? માલિકના। કોના ખાતા છે? અને માલિકના ખાતાનો પ્રકાર કયો આવે? વ્યક્તિ ખાતો। લખો, ધંધાનો માલિક મૂડી આપે છે, અને માલિક જીવંત હોય કે મૃત્યુ પામેલો હોય? જીવંત। શું લખ્યો? ધંધાનો માલિક મૂડી આપે છે। નેક્સ્ટ બોલો, ઇન્કમ ટેક્સ રિફંડ, લખો પહેલા વ્યક્તિ ખાતું। વ્યક્તિ ખાતું સમજૂતીમાં લખો, ધંધાના માલિકની આવક છે, ધંધાના માલિકની આવક છે। શું કામ એ સમજો, અહીંયા પહેલા આપવામાં આવેલું છે ઇન્કમ ટેક્સ। શું આપવામાં આવેલું છે? ઇન્કમ ટેક્સ અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં શું કહેવાય? આવકવેર। બંને સેમ જ છે, 36 અને 37। આવકવેરો અંગ્રેજી નામ છે અને ઇન્કમ ટેક્સ ગુજરાતી નામ છે। હવે આ શું છે? ઇન્કમ ટેક્સ રિફંડ। માલિક જે કઈ પણ ધંધામાં નફો થાય એ નફા પર શું ભરવો પડે? ટેક્સ। ટેક્સ ધંધા એનો ભરવાનો હોય, એ માલિકે ભરવાનો હોય, તો એ કહેવાય માલિકનો અંગત ખર્ચ। પણ અહીંયા રિફંડ છે એનો મતલબ શું થાય? આ વર્ષે આપણને ઇન્કમ ટેક્સ ક્યારે ખબર પડે? ધંધો શરૂ કરીએ ત્યારે કે વર્ષના છેલ્લા દિવસે? નફો થાય એની પર ટેક્સ ભરવાનો હોય, માલિક શું કરે? આવો ઇન્કમ ટેક્સ કઈ રીતે ભરી દે? એડવાન્સમાં। શું કામ? એડવાન્સમાં ભરે તો માલિકને થોડોક શું થાય? તો માલિકને એવું થાય કે અંદાજિત આ વર્ષનો નફો 1,00,000 રૂપિયા થવાનો છે, તો હું 10,000 રૂપિયા ઇન્કમ ટેક્સ ભરી દઉં એડવાન્સમાં। કઈ રીતે ભરી દીધા? વર્ષ પૂરું થયું તો જરૂરી છે કે 1,00,000 રૂપિયા જ નફો થાય? કેટલો નફો થયો? તો ખરેખર ટેક્સ ભરવાનો થાય કેટલો?
માલિકે ભરી કેટલા દીધા? ખરેખર ભરવાના થતા હતા કેટલા? 1000 વધારે ભરાઈ ગયા. ઇન્કમ ટેક્સ વાળા બૂચ મારી લે, 1000 રૂપિયા વધારે ભરાઈ ગયા, એ ઇન્કમ ટેક્સ વાળા પૈસા આપણને શું કરે? રિટર્ન. રિટર્ન ને શું કહેવાય? રિફંડ. રિફંડ એટલે આપણને પરત મળે. રિફંડ એટલે આપણને પરત મળે. આ પરત મળે એ પૈસા ધંધાના પૈસા પાછા આવ્યા કે માલિકના પૈસા? સમજાણો, માલિકના પૈસા પાછા આવ્યા. એટલે પ્રકાર કયો કહેવાશે? વ્યક્તિ. માલિકના પૈસા ધંધામાં આવે વ્યક્તિ. ચલો એની પછી શું છે? ઉપાડ. વ્યક્તિ. ઉપાડ વ્યક્તિ. માલિકનો અંગત ખર્ચ છે. માલિકનો અંગત ખર્ચ છે વ્યક્તિ. આવક વેરો ઇન્કમ ટેક્સ સેમ સમજૂતી લખી નાખો. ઉપાડમાં છે વ્યક્તિ અને સમજૂતીમાં શું લખાશે? માલિકનો અંગત ખર્ચ છે. કયો? 36-37 માં સેમ. 35-36 અને 37 બધામાં સમજૂતી સેમ આવશે. ચલો એની પછી 38. જીવન વીમા પ્રીમિયમ. જીવન વીમા પ્રીમિયમ એટલે શું? માલિક હોય એની જિંદગી હોય, એ માલિક પોતાના જિંદગીના વીમાનું પ્રીમિયમ ભરે. તો માલિક મૃત્યુ પામે તો પૈસા ધંધાને મળે કે માલિકના વારસદારને મળે? તો જિંદગીના વીમાનું પ્રીમિયમ ધંધો ભરે કે માલિક ભરે? માલિકે ભરવું પડે. પણ માલિક આ પૈસા ક્યાંથી લઈ જાય છે? ધંધામાં. માલિક આ પૈસા ક્યાંથી લઈ જાય? ધંધામાંથી. તો આ માલિકનો ખર્ચ કહેવાય કે ધંધાનો ખર્ચ? માલિકનો. કોનો ખર્ચ કહેવાય? શું કામ આપે ભલે ધંધામાંથી, પણ ખરેખર ખર્ચ કોનો છે? માલિકનો અંગત ખર્ચ છે. માલિકનો અંગત ખર્ચ છે. તો પ્રકાર બોલો કયો આવશે? એની પછી અંગત ખર્ચ છે, એમાં પણ સેમ સમજૂતી. વ્યક્તિ ખાતું માલિકનો અંગત ખર્ચ છે. માલિકનો અંગત ખર્ચ છે. 39 માં 38 ની જેવી સેમ સમજૂતી. ચલો એની પછી શું છે એ લખજો પછી, બરાબર. ખાલી સમજૂતી લખતા જાઓ. વેચાણ વેરા ખાતું. આવક વેરો માલિકનો ખર્ચો છે. વેચાણ વેરો ધંધાનો ખર્ચો છે. વેચાણ વેરો કોનો ખર્ચો છે? કારણ કે વસ્તુ વેચે ધંધો, ધંધા દ્વારા વેચવામાં આવે. તો લખો વેચાણ વેરામાં ધંધાનો ખર્ચ છે. ખર્ચ છે તો પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ. ખર્ચ છે તો એનો પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ.